સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો અને મેળવો વિશ્વભરના છેલ્લે એક વર્ષથી વિવાદોના વંટોળમાં રહેતી નવસારી જિલ્લાની વિજલપુર પાલિકામાં ભાજપના બે જૂથો પડી ગયા છે એક બાગી જૂથ અને એક સક્રિય જૂથ કોઈના કોઈ બાબતે બાગ્યો પાલિકા પ્રમુખ સામે બાયો ચડાવતા આવ્યા છે જેમાં ગત સામાન્ય સભામાં પાલિકા પ્રમુખને બાગી સભ્ય દ્વારા થપ્પડ મારવામાં આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો તેમ છતાં જિલ્લા સંગઠન દ્વારા કોઈ પગલાં ન લેવાતા પાલિકા પ્રમુખ અને સંગઠનના સાત જેટલા મોરચાઓએ હોદ્દા પરથી રાજીનામું આપ્યા હતા જેમાં વિજલપુર શહેર પ્રમુખ અને મહામંત્રી દ્વારા આગામી દિવસોમાં નિર્ણય ન આવે તો રાજીનામાઓ આપશેની ચિમકી ઉચ્ચારી હતી સાત મોરચો મળીને હાલ બસો જેટલા લોકોએ રાજીનામા આપ્યા હતા સાથે એક વર્ષથી ચાલતા વિવાદનો અંત હજી ન આવતા કાર્યક્રમોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે એ સંગઠન દ્વારા નિર્ણય લેવાની વાત કરીએ ત્યારે ઠંડુ પાણી રેડવામાં આવી રહ્યું છે છેલ્લા દોઢ વર્ષથી જે નગરપાલિકાની પરિસ્થિતિ છે જે બાગી પંદર સભ્યોએ અલગ ચોકો રચી અને પાર્ટી વિરુદ્ધમાં કાર્યવાહી કરી રહ્યા છે જેના વિરુદ્ધમાં ઘણી અનેકો વખત લોકલ સંગઠન જિલ્લાનું સંગઠન અને પ્રદેશ સુધી રજૂઆતો કરી હતી પણ આજ દિવસ સુધી કોઈ નિવાડો ના આવતા અને વારે વારે અમારે અપમાન સહન કરવાનું જે મારી સાથેના અઢાર સભ્યો અને હું પોતે જે સામાન્ય સભામાં ગેરવર્તન થતા હતા તો એના વિરુદ્ધમાં મેં પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અને જો પાર્ટી આ રીતે કોઈ કાર્યવાહી નહીં કરે તો હું નગરપાલિકા પ્રમુખના પદથી પણ રાજીનામું આપવા માટેની તૈયારી છું સત્તાવીસ તારીખે ખાસ સામાન્ય સભા હતી વિજલપુર નગરપાલિકાની અંદર એનામાં નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા અમારા નગરપાલિકાના પ્રમુખ સાથે જે અભદ્ર વ્યવહાર થયો છે તે બાબતમાં વારંવાર નવસારી જિલ્લા પ્રમુખશ્રીને પ્રભારીશ્રીને જિલ્લાના મહામંત્રીશ્રીને વિજલપુર શહેરના પ્રભારીશ્રીને અને પ્રદેશમાં પણ વારંવાર રજૂઆત કરી છે આજે વીસ દિવસથી આ પણ કોઈ પણ જાતનો નિવાડો આવ્યો નથી તેથી ચાર દિવસ પહેલા જિલ્લાના પ્રમુખને અમે જાણ કરી હતી કે જો ઉત્તરાયણ સુધી કોઈ નિર્ણય નહીં આવે તો વિજલપુર શહેરમાંથી તમામે તમામના રાજીનામા પડશે તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે કેટલા લોકોએ રાજીનામા અત્યાર સુધી અઢીસો લોકોએ રાજીનામા આપ્યા છે જે વિજલપુર નગરપાલિકાની જે ઘટના છે ખાસ કરીને પંદર જેટલા જે બળવાખોરો છે એ બળવાખોરોને પાર્ટી માટેમાંથી દૂર કરવા માટે જિલ્લા સંકલને પ્રદેશને અઠવાડિયા પહેલાં અહીંયાથી પત્ર મોકલી દીધો છે પ્રદેશમાં ચર્ચા પણ થઈ ગઈ છે અને પ્રદેશ એની જે પાર્ટીની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે એને નોટિસ આપીને પાર્ટીમાંથી દૂર કરવા માટેના નિર્ણયો પણ લઈ રહી છે અને એ પ્રદેશ અત્યારે મને લાગે ત્યાં સુધી આજકાલમાં જ એનો નિર્ણય લેવાઈ જશે પરંતુ અમારા જે કોર્પોરેટરો અને સંગઠનના લોકો જે રાજીનામા આપી ગયા છે એ અમારો પરિવાર છે એમની સાથે ચર્ચા કરીને એનો અમે સુખદ અંત લાવીશું દિવસથી કોઈ કાર્યવાહી કરવામાં એ પાર્ટીની પદ્ધતિ હોય છે પંદર જેટલા કોર્પોરેટરને પાર્ટીમાંથી દૂર કરવાના હોય છે એટલે એ જે પદ્ધતિ પ્રમાણે પાર્ટી નિર્ણય લઈ રહી છે ને મને લાગે ત્યાં સુધી આજે આજે અથવા કાલે જ એ લોકોને નોટિસ પણ મળી જશે અને આગળની વાહિક આગળની કાર્યવાહી શરૂ થશે